भाजप शासित डीसा नगरपालिका नो वीजे जोड़ाण कपायो, 23 करोड़ माफ कर्या छता 70 लाख नथी भरी शकती पालिका। बनासकांठा जिल्ला मां पवन साथे धोधमार वरसाद, धानेरा पालमपुर अंबाजी अने थराद मां नीचाणवाळा स्थळो पाणी मां गरकाव। डीसाना वोरा विस्तार मां यातनाओ वच्चे जीववा मजबूर स्थानिक रहीसो, पालिकानुं नथी गयुं हजु सुधी ध्यान, घरे घरे बीमारीना खाटला। ગાંધીજીના નકશે કદમ પર 62 વર્ષીય કુમારી નિરંજનાબેન પટેલ ગાંધીજીના આદર્શોને પોતાના જીવનમાં કર્યા આત્મસાત। કોઈ ઢોલના તાલે તો કોઈ ડીજે સાઉન્ડ પર થિરકી રહ્યા છે ખેલૈયાઓ, હવે ધીમે ધીમે જારી રહી છે નવલી નવરાત્રી। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ડીસા નગરપાલિકાને આજે ઉત્તર ગુજરાત વીજ કંપનીએ જોરદાર તમાચો માર્યો છે। આજે સોમવારના ઉઘડતા દિવસે જ ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા પાલિકાની કચેરીનું વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યું છે। પાલિકા સામે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા બાકી વીજ બિલના પગલે વીજ કનેક્શન કાપી દેવાતા ડીસા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર દોડતા થઈ ગયા છે। ડીસા નગરપાલિકામાં વીજ કનેક્શન કપાઈ ગયું છે અને આ વાત કઈ નવી વાત નથી। અસંખ્ય વખત ડીસા નગરપાલિકા કચેરીને આવી શરમજનક પરિસ્થિતિનો સામનો કરવાની નોબત આવી ચૂકી છે। અગાઉ પણ ડીસા નગરપાલિકા કચેરીનું 22 કરોડનું વીજ બિલ બાકી હતું અને પાલિકાની કચેરીનું વીજ જોડાણ કાપવામાં આવ્યું હતું। બાદમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા 22 કરોડનું વીજ બિલ માફ કરીને 1 એપ્રિલ 2015થી કચેરીને નિયમિત વીજ બિલ ભરવા માટે સૂચના આપવામાં આવી હતી। પરંતુ ડીસા નગરપાલિકા દ્વારા વીજ બિલ ભરવામાં અનિયમિતતા દાખવવામાં આવતા ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ડીસા નગરપાલિકાને વારંવાર નોટિસ પાઠવવામાં આવતી હતી। તેમ છતાં પાલિકા દ્વારા વીજ બિલની ચૂકવણીમાં ગંભીરતા ના દર્શાવવામાં આવતા આજે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ડીસા નગરપાલિકાની કચેરી અને ડીસા નગરપાલિકા સંચાલિત શહેરના 4 બોરના વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યા છે। ડીસા નગરપાલિકામાં આજે ઉઘડતા દિવસે જ વીજ કનેક્શન કાપી દેવામાં આવતા પાલિકા કચેરીમાં આવતા અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી હતી। આ ઉપરાંત શહેરમાં 4 પાણીના બોરના કનેક્શન પણ કાપી દેવાતા શહેરનો 30-40% વિસ્તારને પાણીની કિલ્લતનો સામનો કરવો પડી શકે છે। આ બાબતે ડીસા ઉત્તર ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર NH પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી ઉત્તર ગુજરાત વીજ કંપનીની હાયર ઓથોરિટી દ્વારા નવા આદેશ જારી કરવામાં નહીં આવે ત્યાં સુધી પાલિકાનું વીજ કનેક્શન શરૂ કરવામાં નહીં આવે। નગરપાલિકાના 31/3/2015 પહેલાં લગભગ 22-24 કરોડ રૂપિયા બાકી હતા જે સરકારે માફ કર્યા, એટલે હવે અમને ભરવાના રહેતા નથી। પરંતુ 1/4/2015 પછી અત્યાર સુધી લગભગ 18 માસની અંદર બીજા નવા 72 લાખ રૂપિયા ચડી ગયા છે, કારણ કે દર વખતે રેગ્યુલર આ લોકો બિલ ભરતા નથી, એના કારણે લગભગ 72 લાખ રૂપિયા ચડી ગયા છે। અને વારંવાર નોટિસો અમે આપીએ છીએ, નહીં તો 25-30 નોટિસો અમે આપીએ છીએ, તેમ છતાં ન ભરવાના કારણે અમે છેલ્લે શનિવારે 24 કલાકની નોટિસ આપી અને આજે અમારે વીજ જોડાણ કાપવાની ફરજ પડી। અમારા હાયર ઓથોરિટી જ્યાં સુધી વીજ જોડાણ ચાલુ કરવાનું નહીં કે ત્યાં સુધી અમે ચાલુ નહીં કરીએ, એમને પૈસા ભરવા જ પડશે। ડીસા નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા જ 7 લાખના ખર્ચે ડીસા નગરપાલિકાને સૌર ઉર્જાથી કાર્યાન્વિત કરવામાં આવી છે અને તેનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું, ત્યારે આ ઉદ્ઘાટન બાદ માત્ર 2 જ માસમાં પાલિકા કચેરીનું વીજ જોડાણ કપાઈ જાય તે ખૂબ જ શરમજનક બાબત છે। પાલનપુર સહિત જિલ્લાના કેટલાક સ્થળોએ આજે ભારે પવન સાથે વરસાદ ત્રાટકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। હવામાન વિભાગે તાજેતરમાં જ 3 દિવસ વરસાદી હવામાનની આગાહી કરી હતી, જેના પગલે આજે જિલ્લાના કેટલાક સ્થળોએ વરસાદે ધમાચકડી મચાવતા ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો હતો। તો આ તરફ યાત્રાધામ અંબાજીમાં આજે વરસાદના બીજા રાઉન્ડ શરૂ થયો હતો અને ભારે પવન સાથે વરસાદની આગમન થયું હતું। આ વરસાદ સતત 1 કલાક મુશળધાર પડતા અંબાજીમાં પાણી પાણી થઈ ગયું હતું, જેના લીધે ગ્રામજનોને ગરમીથી રાહત થઈ હતી। ચોમાસાનો સમયગાળો પૂરો થઈ ચૂક્યો છે,
परंतु तेम छताय छेले छेले मेघराजा तेमनो मिजाज बतावी रह्या छे अने ठेर ठेर छूटो छवायो वरसाद पड़ी रह्यो छे। त्यारे चोमासामां जोवा मळता सरीसृपो हजु पण क्यांक क्यांक जोवा मळी रह्या छे। आजे डीसा शहेरना ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલા એક ખેતરમાંથી ધામણ નામનો 8 ફૂટ લાંબો સાપ પકડાયો છે। આ સાપમાં આમ તો જીવલેણ ઝેર હોતું નથી, પરંતુ તે ઈજાગ્રસ્ત કરવા માટે કાફી છે। છેલ્લા 3 દિવસથી ઇન્દિરાનગરમાં આવેલા બિનલબેન પટેલના ખેતરમાં આ સાપ વિચરતો હતો, જેને આજે મોક્ષમાળી નામના શખ્સે સહી સલામત પકડી પાડી સુરક્ષિત રીતે નદીમાં છોડી દીધો છે। અમે ઇન્દિરાનગરની બાજુમાં પીએમ પાર્કમાં રહીએ છીએ। છેલ્લા 2-3 દિવસથી આ મોટો સાપ અમારી ઘરની આજુબાજુ ફરી રહ્યો હતો, તેથી અમે સાપ પકડવાવાળા ભાઈને જાણ કરી, પણ આગલે દિવસે ભાઈ ના આવી શક્યા એટલે બીજે દિવસે અમે ફોન ફરીવાર દેખાયો એટલે ફોન કર્યો અને સાપ પકડાઈ ગયો। અને અમારે આ ભાઈ બીજી ત્રીજી વાર સાપ પકડી રહ્યા છે। હું અહીં નજીકમાં જ રહું છું, હવે હું આ સાપ પકડવાનું કામ છેલ્લા 6 વર્ષથી કરું છું બરાબર, અને 6 વર્ષમાં આશરે 1500-2000 સાપ પકડ્યા છે। છેલ્લા જે 9મો મહિનો ગયો, 9મો મહિનો એમાં જ મેં 82 સાપ પકડી લીધા, 82 બરાબર। હવે કાલે હું જ્યારે બહાર આવ્યો ત્યારે ઇન્દિરાનગર એરિયામાંથી ફોન આવ્યો કે અહીં ધામણ જાતનું કોઈ સાપ આવ્યો છે, પણ કાલે ટાઈમના ભાવે હું આવીને ચોક્યો અને સાપ ત્યાંથી નીકળી ગયો બરાબર। પણ આજે પાછો સવારમાં ફોન આવ્યો અને જ્યાં પૂળા પડ્યા ચારના ત્યાં આગળ અમે સાપને જોયો, ધીરે ધીરે બધું વસ્તુ હટાવીને સાપને પકડ્યો। સાપને પકડતા પહેલાં તો બહુ સાપ મતલબ આક્રમક રીતે એટેક બી કરે, પણ એને જો આપણા પાસે પૂરતી માહિતી હોય તો આપણે સારી રીતે પકડી શકીએ। એટલે હું એ સલાહ આપવા માગું છું કે યદુ સાપની પૂરી માહિતી ના હોય તો કોઈને સાપની નજીક જવું બી પણ નહીં બરાબર, કારણ કે સાપ ગમે ત્યારે કહેવાય ને આપણને ઘાતક નીવડી શકે છે। એન્ટી ટેરિસ્ટ સ્કોડના તત્કાલીન ડીઆઈજી ડીજી વણઝારાનું આજે ડીસામાં ઉષ્માસભર માહોલમાં સ્વાગત કરાયું હતું। શહેરના જુદા જુદા માર્ગો પર રોડ શો યોજાયો હતો। ચકચારી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સપડાયેલા ડીજી વણઝારાએ 25થી વધુ સ્થળોએ જેલમાંથી છૂટ્યા બાદ સન્માન સમારંભમાં હાજર રહી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। આજે ડીસાના માર્ગો ઉપર ડીજી વણઝારાના રોડ શોએ આકર્ષણ જમાવ્યું હતું। સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું। ડીસાના વોરા વિસ્તારમાં યાતનાઓ વચ્ચે જીવવા મજબૂર સ્થાનિક રહીશો, પાલિકાનું નથી ગયું હજુ સુધી ધ્યાન, ઘરે ઘરે બીમારીના ખાટલા। ગાંધીજીના નકશે કદમ પર 62 વર્ષીય કુમારી નિરંજનાબેન પટેલ ગાંધીજીના આદર્શોને પોતાના જીવનમાં કર્યા આત્મસાત, અને કોઈ ઢોલના તાલે તો કોઈ ડીજે સાઉન્ડ પર થિરકી રહ્યા છે ખેલૈયાઓ, હવે ધીમે ધીમે જારી રહી છે નવલી નવરાત્રી। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે। હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી। આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા। ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201। રાજકમલ ફ્રેશ, રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે। સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે। રાજકમલ, રાજકમલ, રાજકમલ ફ્રેશ, 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 રાજકમલ ફ્રેશ, પાલનપુર, રાજકમલ ફ્રેશ, ડીસા। અલે ચંદુ, ક્યાં જાય છે? હવે તમે જ કઈક સારો ધંધો બતાવો, તને રિક્ષા આવડે છે ને, તો ચાલ મારી સાથે।
એમને પણ મારા જેમ રિક્ષા લેવાની છે. આ ફોર્મ ભરી દો. આ ફોર્મ તમે જ ભરી આપો, એ તો 3 ચોપડી જ ભણેલા છે. લો સાહેબ, ફોર્મ ભરાઈ ગયું. લો સાહેબ, આ મારું ડાઉન પેમેન્ટ. અતુલ શક્તિ હે મેરે પાસ. એરોડાયનામિક લુક, મજબૂત બોડી, પાવરફુલ હેડલાઇટ, હાથથી ઓપરેટ થતી ક્લચ, સેલ સ્ટાર્ટ, વિશાળ જગ્યા, વધુ માઇલેજ વાળું પાવરફુલ DI એન્જિન, શ્રીરામ ઓટો એજન્સી, પાલનપુર ડીસા હાઈવે, જોડનાપુરા સ્કૂલની બાજુમાં, હોટલ ઝાયકાની સામે, પાલનપુર. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર, ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટિક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયા ચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયા ચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વનના સેલિબ્રેશન પ્રસ્તુત કરે છે માતાજીનો ગરબો. તારીખ 6-7-8 ઓક્ટોબર 2016, સમય રાત્રે 8 કલાકે. સ્થળ વંદના સેલિબ્રેશન, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. પાસ બુકિંગ સંપર્ક વંદના સેલિબ્રેશન, ડીસા, રાજસ્થાન મેડિકલ, પિતૃકૃપા કોમ્પ્લેક્સ, 3 હનુમાન પાસે, RK ગિફ્ટ, ડિમ્પલ ટોકીઝ પાસે, પ્રતિક જ્વેલર્સ, સોની બજાર, ઉમિયા સ્વીટ્સ, જલારામ મંદિર સામે, ડીસા. વંદના સેલિબ્રેશન પ્રસ્તુત કરે છે માતાજીનો ગરબો. સ્વાગત છે આપનું પ્લાસ્ટિક માર્ટમાં. ઘર વપરાશની દરેક પ્લાસ્ટિકની આઇટમોનો વિશાળ મોલ, જેમાં નાની ડોલ, દોડિયા, ડિનર સેટ, બાઉલ સેટ, પ્લેટ, ટ્રે, બરણીઓ, થર્મોસ, જગ, મોટી વોટર બેગ, પાણીની બોટલો, સાબુદાની, ટપ, બ્રશ, હેંગર, શોપકેસ, ગેસ સ્ટાર્ટર, કપડા માટે પીનો, કાચની બરણી, ગ્લાસ, બાઉલ, ચપ્પલ સ્ટેન્ડ, વાઇપર, ઇઝી મોપ, સુપડી, ગોળિયા, પગ લૂછણિયા, હેંગર, કંપાસ, લંચ બોક્સ, પાટલા, આઈસ્ક્રીમ સેટ તેમજ જ્યુસર મળશે. સ્થળ પ્લાસ્ટિક માર્ટ, આધાર મોલ પાસે, શારદા સાડીની બાજુમાં, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. ડીસા શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલી સંતન્ના હાઈસ્કૂલના પાછળના ભાગનો વિસ્તાર એટલે વોડા વિસ્તાર. આ વિસ્તારના લોકો જાણે કે કોઈ સજા ભોગવી રહ્યા હોય તેવી રીતે આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. પ્રાથમિક સુવિધાના સદંતર અભાવ વચ્ચે જીવન ગુજારી રહેલા આ વિસ્તારના લોકોએ ડીસા નગરપાલિકા સમક્ષ અસંખ્ય રજૂઆતો કરી હોવા છતાં આજે પણ આ વિસ્તારની સ્થિતિ ખૂબ જ બદતર છે. આ વિસ્તારમાંથી પસાર થતી ગટરનું પાણી સફાઈના અભાવે ઓવરફ્લો થઈ લોકોના ઘર સુધી ઘૂસી જાય છે. આ ઉપરાંત આ વિસ્તારમાંથી પસાર થતી ગલીઓમાં પણ ઢીંચણસમાં ગટરના પાણી ભરાઈ જવાના લીધે અહીંના લોકો નરકાગાર પરિસ્થિતિમાં જીવન ગુજારી રહ્યા છે. આ વિસ્તારમાં સર્જાયેલી ગંદકીના પગલે લોકોને અનેક બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ વિસ્તારના લોકોએ BK ન્યૂઝ સમક્ષ જણાવ્યું હતું કે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ત્યારે મત લેવા માટે આવતા રાજનેતાઓ મોટી મોટી વાતો કરતા હોય છે, પરંતુ ચૂંટણી પતી ગયા બાદ આ વિસ્તારની દરકાર કોઈ લેતા નથી. અમે એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ સંતોના વાળો હે, અહીંયા નાળું બનાવ્યું છે અને એ રોડ ઉપર જ હરખું કરીને જતા રહેશે બધા. અંદર સંતોના વાળાના અંદર કોઈ આવતા જ નથી અને કોઈ પણ અહીંયા કોઈ સુવિધા મળતી જ નથી. અને અમારે એવું ગંદુ પાણી આવે છે, બધી સોસાયટીનું પાણી અહીં વાળ્યું છે, એને એ કોઈ નગરપાલિકાવાળા કોઈ અમારી ખબર લેવા નહીં આવતા કદી. હા, પ્રમુખ કોઈ આવતો જ નહીં અહીંયા.
અમે જાતે ઓરાના વિસ્તારની અંદર રહેવાનું છે. સંતના સ્કૂલના સામે ગંદકી પાણી આવે એના હિસાબથી અમારા ભાઈ બેટી છોકરો કોઈ અમારી સ્કૂલ લઈને જવાનું તો અમે નીકળી નહીં શકતા. અમારા ભાઈ બેટી સુવાવર માટે હોય તો અમે તાત્કાલિક નીકળી નહીં શકતા. 108 અમારે પણ આવી જ નહીં શકતી. અમારે કેવી રીતે અમારે આ રાતના પરોઢિયાના અંધાર અમારે કેવી રીતે નીકળવાનું એ હવે અમારું કોઈ સાંભળતા જ નહીં. દીપકભાઈએ સાંભળતા નહીં કે નગરપાલિકાવાળાએ સાંભળતા નહીં. સાહેબ અમારી આટલી વિનંતી કહેવાની માગીએ કે અમારે આ રીતે કેવી રીતે રહેવાનું ને આવી ગંદકીની અંદર અમારે કેવી રીતે ફરવાનું હરવાનું અમારે ખાવા પીવાની કેવી રીતે બેસવાનું એ પણ અમને પોતે ખબર પડતી નથી. અમારા નાના બાળકો લઈને કેવી રીતે નીકળવાનું, અમારી સ્કૂલ કેવી રીતે છોકરાને લઈને મોકલવાના, મોટા મોટા સાપ નીકળે, અમારા છોકરાના પગ કોવરાઈ જાય, અમારે કેવી રીતે નીકળવાનું ઓનો કોઈ માર્ગ અમને મળતો નથી. સાહેબ અમે હવે કરીએ કેવી રીતે? અમારા સુવાવર માટે હોય તો અમે કેવી રીતે નીકળી શકીએ? અમારો કોઈ મા બાપ બીમાર હોય તો અમે કેવી રીતે નીકળી શકીએ એ અમને કોઈ માહિતી મળતી નથી. તો સાહેબ હવે તમે મારો જીવાડો તમારા હાથમાં છે. નગરપાલિકા સાહેબ અમારો આ રસ્તો કરી બતાવે કે અમારા હવે જે પાણી નીકળવાનો માર્ગ હતો અહીંયા તો અહીંયા નાળું બાંધી નાખ્યું તો અમારા કાચા વિસ્તારની અંદર રહેવાનું કેવી રીતે? આ તો આ એકદમ ગંદકી પડી. સાહેબ તમે પોતે જાતે આવીને હોય તપાસ કરી કરો. અમારે રહેવાનું કઈ બાજુ? આ બાબતે તમે નગરપાલિકામાં અમે રજૂઆત કરી ખરી પણ સાહેબ આ દીપકભાઈ આવે પણ કાચી નેર બનાવીને જતા રહેશે. બરાબર કે અમને બહુ તકલીફ છે. વારંવાર નગરપાલિકામાં જાય છે અને અમે આવે રિપોર્ટ આપીએ છીએ, જબાનથી આપીએ છીએ, કોઈ લિખિત અમે કોઈ આપ્યું નથી. એ આવે આપણે જીસીબી લાવે, જીસીબીથી થોડું આગા પાછું કરી નાના મોટી નેક કરીને જતા રહે. પછી જાય એટલે વળી અમારે હતું નહીં, માટી નેક તો રહે નહીં અમારામાં. બરાબર પછી અમે છોકરાને લઈ જઈએ ઉપાડી ઉપાડીમાં બહાર રસ્તા ઉપર અને પછી કોઈ કોઈ રજા પણ પડે છોકરાની, કોઈ છોકરાને એકડો પણ આવડતો નથી. આ મહિનામાં બે ચાર દિવસ જાય કેમ રોજ પાણી હોય. અમે ઘેર થઈએ નહીં, અમે રોટલા માટે બહાર જતા રહીએ માગવા. ભિખારી છીએ અમે, ઝોપડા પડ્યા. બરાબર ભિખારી જેવું કામ જ કરીએ છીએ. જો પૈસા વાળો તો સોસાયટીમાં અમે રહીએ. પાલનપુર એલસીબી પોલીસે અંબાજી ભાદરવી પૂનમના મેળામાંથી એસઆરપી જવાનની રાઇફલના 20 કારતૂસ ચોરી જનારા રાજસ્થાનના શખ્સની ધરપકડ કરી 20 કારતૂસ કબજે કરાયા હતા. મેળામાં બનાણા એસઆરપીના પોલીસ કોન્સ્ટેબલ અનિલસિંહ પ્રતાપસિંહના રૂમમાંથી 20 કારતૂસ મૂકેલી બેગની ચોરી થઈ હતી, જેની ફરિયાદ અંબાજી પોલીસ મથકે નોંધાઈ હતી, જેની તપાસ એલસીબી પોલીસને હાથ ધરાઈ છે. પીઆઈ કેજે પટેલ ચોરી અને લૂંટ કરનારા રાજસ્થાનના સિરોહી જિલ્લાના નીચલાગઢના લક્ષ્માભાઈ નાથાભાઈ ડાભીની શનિવારે ધરપકડ કરી પૂછપરછ કરતા તેને કારતૂસની ચોરી કબૂલતા 20 કારતૂસ કિંમત રૂપિયા 1500નો મુદ્દામાલ કબજે લીધો હતો. શખ્સે એક વર્ષ અગાઉ અંબાજીમાં કરિયાણાની દુકાનમાંથી ચોરી કરી હતી. તારીખ 12-13ની જે રાત હતી એમાં ભાદરવી પૂનમ મહામેળાના બંદોબસ્તમાં આવેલા એસઆરપી ગ્રુપ 3 મડાનાના જવાન અનિલસિંહ પ્રતાપસિંહના બેગ ચોરી થયેલા હતા. એની ફરિયાદ ચોરીની દાખલ થઈ હતી. એમાં અગત્યની વસ્તુ એ હતી કે એમાં એને જે રાઇફલ હતી એની રાઇફલની જે કાર્ટરેજ અને જે મેગઝીન અને કાર્ટરેજ એ બંને ચોરી થયા હતા. આ ગુનાની જે ફરિયાદ થયા પછી આ ગંભીર પ્રકારના ગુના હોય અને અગત્યની વસ્તુ ચોરાયેલી હોય એના માટે એલસીબી શાખામાં પીઆઈ કેજે પટેલ અને એની ટીમોને સૂચના કરવામાં આવી. ટીમો બનાવ્યા પછી જે ખાસ કરીને ડુંગર વિસ્તારમાં ચોરી કરતી ગેંગો અને રાજસ્થાન તરફથી જે ગેંગો છે એની ચેકિંગ કરવામાં આવી અને બાતમીના આધારે આજરોજ જે ડુંગર વિસ્તાર છે અંબાજીના એમાંથી જે એના આરોપી છે લક્ષ્માજી નાથાજી ડાભી રહે નીચલાગઢ આબુ રોડ રાજસ્થાન એને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. મુદ્દામાલમાં જે ઇન્સાસ રાઇફલની મેગઝીન અને એના 20 કાર્ટરેજ એ તમામ પૂરેપૂરા રિકવર કરવામાં આવ્યા છે.
અને એ આરોપીના ગુનાહિત ઇતિહાસ છે. અગાઉ પણ એક વર્ષ અગાઉ એ ચોરીમાં પકડાયેલા હતા અને એવા કેટલા ગુના એને આચર્યા છે એની તપાસ માટે એની રિમાન્ડ લેવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે જે પૂછપરછમાં ગુના આવશે એને ઉપર પણ પગલાં લેવામાં આવશે. ભાભરમાં યુવા ચેતના શિબિર રાધે સ્કૂલમાં રાખવામાં આવી હતી, જેના મુખ્ય વક્તા પરમ પૂજ્ય આચાર્ય શ્રી ધર્મબંધુજી વૈદિક આશ્રમ પ્રાંસલા રાજકોટવાળા અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં શાળાના બાળકો, વાલીઓ, શિક્ષકગણ, નગરજનો, આગેવાનો તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધર્મબંધુજીએ પોતાની આગવી છટાથી યુવાનો વિદ્યાર્થીઓના જીવનમાં નવા વિચારોની રાહ તરફ આગળ વધે તેવું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જીવનમાં મોટા માણસ બનવા કરતાં મહાન સારા માણસ બનો તે જરૂરી છે. જીવનમાં નવું શીખવાની ક્ષમતા હશે તો જ તમે કંઈક કરી છૂટશો. હંમેશા હારવાવાળા કરતાં દુનિયા જીતવાવાળા સાથે લોકો હોય છે. જ્ઞાન સ્કૂલમાં નહીં, જ્ઞાન ગમે ત્યાંથી મળે, જ્ઞાન તો જ્ઞાન જ છે તેવું પ્રવચન આપ્યું હતું. ધર્મબંધુજીએ આવી અનેક શિબિરો થકી યુવાનોને સાચા સરળ માર્ગ જીવન જીવવાની રાહ ચીંધી છે. તેઓએ વિદેશોમાં પણ શિબિરો યોજી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા રાધે ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો તથા શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. ભારતના સ્વતંત્રતા આંદોલન માટે વગર કોઈ હથિયારે બ્રિટિશ સરકારને બહાર કાઢવા બાબતે ગાંધીજીનું નામ ભારતના ઇતિહાસમાં બનેલું રહેશે. ગુજરાતની ધરતી પર જન્મ લીધેલા આ મહાપુરુષે અહિંસા પર સૌથી વધુ ધ્યાન આપતા તે સમયે તમામ ઠેકાણે ચાલી રહ્યા આંદોલનો અને સત્યાગ્રહોને આગળ વધારવામાં સારો ફાળો આપ્યો હતો અને પૂરા વિશ્વમાં તેમની ચર્ચા થઈ હતી. ત્યારે પાલનપુરમાં ગાંધીજી માર્ગે ચાલી નીકળેલી આ સેવાના ભેગધારીએ ગાંધીજીના જીવન મૂલ્યોને સાચા અર્થમાં આત્મસાત કર્યા છે. જોઈએ આ ખાસ અહેવાલ. પાલનપુર શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા નિરંજનાબહેન પટેલ 62 વર્ષની ઉંમરે પહોંચ્યા છે. ગુજરાત સરકાર તેમની સેવા ભાવનાની કદર કરી અવારનવાર પુરસ્કારોથી સન્માન કરે છે. આજે જે ગાંધી ભૂલાઈ રહ્યા છે તે જ ગાંધીને નિરંજનાબહેન પટેલે પોતાના જીવનમાં વાણી લીધા છે. ગાંધીના રસ્તે ચાલી નીકળેલા નિરંજનાબહેન મહાત્માના જીવન ચરિત્રથી પ્રભાવિત થઈ પોતાનું જીવન દીન દુખિયાઓની સેવા માટે સમર્પિત કરી દીધું છે. બાળપણમાં જ લગ્નના કરવાનો નિર્ધાર કરી તેમણે પોતાનું આખું જીવન લોકકલ્યાણ માટે સમર્પિત કરી દીધું છે. પાછલા 30 વર્ષોથી તેમણે પોતાના સેવાકીય કાર્યોને સંસ્થાનું નામ આપીને સેવાકીય કાર્ય કરવાનું શરૂ કર્યું છે, જેના લીધે આટલા વર્ષે લોકોમાં અધકેરું સ્થાન બનાવ્યું છે. આજે કોઈ પણ મહિલા કોઈ અન્યાયનો ભોગ બને છે તો સૌથી પહેલા નિરંજનાબહેન પાસે આવે છે અને પોતાની આપવીતી કહે છે. ત્યારબાદ નિરંજનાબહેન સમજાવતાપૂર્વક કૌટુંબિક ઝઘડાનું સુખદ સમાધાન કરાવે છે. મારી કોલેજ કાળ પૂરો થતા મારા માતા પિતા તરફથી પણ મને આ કામ કરવા માટે સ્વતંત્રતા મળી, મંજૂરી મળી અને મેં લગ્ન નહીં કરવાના નિર્ણય સાથે આ કામ આગળ વધારવાનો નિર્ણય કર્યો અને મારા કુટુંબમાંથી મારા ફાધર મધરે પણ મને સંમતિ આપી અને એ પછી જિલ્લામાં જે દુખિયારી બહેનો છે એ બહેનો માટે કંઈક કરી શકાય, કેમ કે ગાંધીજીની ક્રાંતિકારી ચળવળ દરમિયાન પણ એમને બહેનોને આગળ લાવવા માટે પ્રયત્ન કર્યા હતા અને એના દ્વારા બહેનોને જે પ્રશ્નો છે એમાં પણ એમને ઘણો બધો પ્રયત્ન કરેલો હતો. તો એમના જીવનમાંથી જે મને શીખવા મળ્યું એ પછી મેં બહેનો માટે કંઈક કરવું જોઈએ, પણ સંજોગો સાથે એવું લાગ્યું કે ફક્ત એ જે નીરુબેન તરીકે હું કોઈ પણ જગ્યાએ જઈને ઊભી રહું તો કામ ના થઈ શકે, પણ એક મહિલા સંસ્થા હોય તો એના માધ્યમથી હું કોઈ પણ બહેનોને મદદરૂપ કરી શકું. તો એના લીધે પછી મેં એક વનિતા શિશુ વિહાર એ સમયે જ્યારે થોડું ભણેલાને પણ સારામાં સારી નોકરી મળી જતી હતી તેવા સમયે કુમારી નિરંજનાબહેને અબલા મહિલાઓની રક્ષા કાજે આજીવન કુંવારા રહેવાનો નિર્ધાર કર્યો છે.
દેશને આઝાદી આપવામાં જેમણે પોતાનો જીવ આપી દીધો એ ગાંધી આજે લોકોના હૃદયમાં નથી અને આજની યુવા પેઢી ગાંધી જીવન મૂલ્ય હજુ સમજી શકી નથી તેવો વસવસો પણ નિરંજના બહેન વ્યક્ત કરી રહ્યા છે. જે અત્યારની પેઢી છે એમને તો આઝાદી જરૂર પણ નથી જોઈ કે ગાંધીજીને જોયા પણ નથી, એટલે સ્વાભાવિક છે કે એમનામાં ભૂલાઈ રહે છે અને આપણું શિક્ષણ અને જે તંત્ર છે એ પણ લગભગ હવે ગાંધીને ભૂલતા જાય છે. તો એ વખતે જેમ પહેલા કે મને યાદ છે કે હું જયારે ગર્લ્સ હાઈસ્કૂલમાં બનતી હતી ત્યારે મને સેવાદળની તાલીમ આપી લીધી કે સેવાદળની તાલીમમાં આપણો જે ગાંધીજીનો ઇતિહાસ અથવા ગાંધીજીની આત્મકથા પણ હતી એની સાથે આપણે જે રાષ્ટ્રીય ચળવળમાં શું કામગીરી કરી પ્લસ જે આપણે ધ્વજવંદન કરીએ છીએ, કેમ કે આજે ધ્વજવંદન થાય છે એ પણ એક સામાન્ય થાય છે કે બધાને ખબર નથી હોતી ધ્વજનો પરેડ ગ્રાઉન્ડમાં જાય છે પણ ધ્વજને કેવી રીતે બાંધવો, કેવી રીતે ચઢાવવો અને કેવી રીતે ઉતારવો એ બાળકોને આવડતું હતું. જ્યારે અમને ગર્લ્સ હાઈસ્કૂલમાં તાલીમ આપવામાં આવી હતી કે ધ્વજવંદન કરવા હોય તો ધ્વજને કેવી રીતે ચઢાવવો પડે, એટલે એક જે રાષ્ટ્રીય ભાવના આવી જોઈએ કે ગાંધીજી માટે પણ એમને ભાવના આવે તો એ માટે ગાંધીજીની આત્મકથા અથવા ગાંધીજીના વિચારોને વધુમાં વધુ પ્રચાર થાય. જેમ કે ગાંધીજીનું સપનું હતું કે મારું ગામ રામરાજ્ય બને, મારું ગામ ગામડું સમૃદ્ધ બને, તો એવા જે એમના એ હતા એમને આગળ લાવી અને એ પ્રયત્ન આપણે કરવા જોઈએ કે જેથી ફરીથી જે ગાંધીજીના યુવાનોમાં ગાંધીજીની છાપ ચાલુ થાય, ગાંધીજીના વિચારોથી આ યુવા પેઢી અત્યારે જે રીતે રહી જઈ રહી છે ત્યાંથી પાછી વળે અને એક તંદુરસ્ત સમાજની રચના થાય. માત્ર ખાદીને પોતાનો પોશાક બનાવી રોજ સવાર પડતા જ લોકોના દુઃખોમાં પોતાનું સુખ શોધતા આવા લોકો ભલે સરકાર સન્માન કરીને કે સન્માનપત્ર આપીને પોતાની જવાબદારી પૂરી કરે છે. નિરંજના બહેન પટેલ તેમની સામાજિક દાયિત્વની ભાવના ક્યારેય પૂરી થતી નથી. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. કોઈ ઢોલના તાલે તો કોઈ ડીજે સાઉન્ડ પર થિરકી રહ્યા છે ખેલૈયાઓ. હવે ધીમે ધીમે જારી રહી છે નવલી નવરાત્રી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ વેપારી મિત્રો અને કંપનીઓ માટે. એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. પ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ: જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા, પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાડે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ, અશોક સેનેટરી પાસે, રિયા હુંડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 2674747. आशा पूरा दूध है, ये शुद्धता है, शक्ति है, विश्वास का संगम है, ये बच्चों की पसंद है. सुबह पियो शाम पियो आशा पूरा दूध है. विटामिन से भरपूर है ये, गाँव की खुशबू है, कोई मिलावट नहीं, आशा पूरा दूध है. पियो और पिलाओ, जिंदगी खुशियों से भर लो. पापा पिए, मम्मी पिए, बड़े पिए, छोटे पिए, आशा पूरा दूध है, आशा पूरा दूध है. आशा पूरा दूध, पियो और पिलाओ. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી વેર, વરમોરા, ઓએસિસ, જગુઆર, એસ્કો,
અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ, વોશ બેસિન, મેપલ બાઉલ, વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકો અને શાવર, ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી, એચપી પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. રતન સ્વીટ માર્ટ, અ હાઉસ ઓફ ક્વોલિટી. રતન સ્વીટ માર્ટ, સ્વીટ્સ, નમકીન એન્ડ સ્નેક્સ. દુકાન નંબર 13, ખુશ્બુ શોપિંગ સેન્ટર, જૂની સિવિલ કોર્ટની બાજુમાં, મેઇન રોડ, ડીસા. મોબાઈલ નંબર 97143-20683. પાલનપુર મુકામે શ્રી ચુનીલાલ મંગળજી ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અદ્યતન સુવિધા ધરાવતી માવજત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવેલ છે, જેમાં એક્સિડન્ટ તેમજ અન્ય કેસમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે છે, તેમજ અન્ય ગંભીર રોગો માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા સેવા આપવામાં આવે છે, જેમાં સોનોગ્રાફી, હૃદયના રોગો માટે 2D ઇકો તેમજ TMT જેવી તપાસ કરવામાં આવે છે, તેમજ અદ્યતન કેથલેબ યુ ICU સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઘૂંટણના, થાપાના એના તમામ રોગોના ઓપરેશનો કરવામાં આવે છે. અહીં દરેક પ્રકારના રોગોની સારવાર રાહત દરે કરી આપવામાં આવે છે. માવજત હોસ્પિટલ સરકાર શ્રીની મુખ્યમંત્રી અમૃતમ મા યોજના માન્યતા પ્રાપ્ત જિલ્લાની એકમાત્ર હોસ્પિટલ છે. લેડીઝ માટે બ્રાન્ડેડ ટોપ, લેગીન્સ, કુર્તા, બ્રાન્ડેડ છે જીન્સ અને ટી-શર્ટ સીમાર્ટમાં, જેન્ટ્સ ના છે જીન્સ અને ટ્રાઉઝર્સ ની દુનિયા. હવે બદલીએ ફેશન ની દિશા અને ચાલો સીમાર્ટ દિશા. અમારી સ્પેશિયલ ઓફર ફક્ત રૂપિયા 999 માં 4 શર્ટ્સ અને 999 રૂપિયા માં 3 જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેર માં અદભુત વેરાયટીઝ. વિઝિટ નાવ સી માર્ટ, ફુવારા સર્કલ ની બાજુમાં, બનાસ બેંક ની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા. મોબાઈલ 9913916965 અને 9724010356. વિરામ બાદ સ્વાગત છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુની જન્મજયંતિ નિમિત્તે થરાદમાં આવેલી શિવનગર પ્રાથમિક મોડલ શાળામાં બ્રહ્મકુમારી બહેનો દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો, જે કાર્યક્રમની શરૂઆતમાં નગરપાલિકાના પ્રમુખ સુમિત્રાબેન દવેએ દીપ પ્રાગટ્યથી કરી હતી. ઉપસ્થિત ગ્રામજનો શાળાના બાળકો અને અગ્રણીઓને વ્યસન મુક્તિ અંગેની માહિતી આપી વ્યસનથી દૂર રહેવાની અપીલ કરી હતી. આ પ્રસંગે નગરપાલિકાના એન્જિનિયર RI પટેલ સહિત બ્રહ્માકુમારી બહેનો સહિત બોડી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નવલા નવરાત્રીનો શુભારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ગરબે ઘૂમતા ખેલૈયા મન મૂકીને રમી શકે તે માટે જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા નવરાત્રી દરમિયાન 1000થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા નીરજ બળગુજરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવરાત્રીનો ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં 3D, YSP 55, પોલીસ અધિકારીઓ, હોમગાર્ડ્સ તેમજ પોલીસકર્મી સહિત 1000 જેટલા સુરક્ષાકર્મીઓ ફરજ પર હાજર રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે નવરાત્રી મંડળમાં ગરબે ઘૂમતી મહિલાની સંખ્યા વધારે હશે ત્યાં એન્ટી રોમિયો સ્કવોડની ટીમ પણ ખાનગી યુનિફોર્મમાં ફરજ બજાવશે. તારીખ 1 ઓક્ટોબરથી તારીખ 10 ઓક્ટોબર સુધી નવરાત્રીના જે તહેવાર છે એની ઉજવણી થાય છે અને એ ઉજવણીમાં કોઈને કોઈ તકલીફ નહીં પડે એના માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ ખડેપગે બંદોબસ્ત કરશે. આ નવરાત્રિમાં બનાસકાંઠા પોલીસે એક્શન પ્લાન બનાવ્યું છે, જે એક્શન પ્લાન મુજબ 3 DYSP, 55 અધિકારી,
होमगार्ड अने पोलिस मळीने 1000 थी वधारे पोलिस बंदोबस्त करशे। ए जे नवरात्रि बंदोबस्त छे एमा अगत्य जे मोटी जग्या ज्यां गरबा थाय छे त्यां पोलिस वधु संख्या में तैनात रहेशे। एना सिवाय जे स्क्वॉड छे अने एंटी रोमियो स्क्वॉड छे ए पण तैनात रहेशे। ज्यां लेडीजोनो वधारो गर्दी थाय छे त्यां महिला पुलिस खानगी में अने यूनिफॉर्म में रहेशे। एनी साथे साथे केटलीक गाइडलाइनों पण मीडिया मार्फते अपायेली छे जेमा जे ट्रैफिक अड़चन रूपी ना थाय एना माटे पार्किंग बराबर करवुं, नजर चूकवीने जे चोरी करी जाय छे ए टोलकियोथी सावधान रहेवानी जे सूचनाओ छे ए करवामां आवी छे। पछी केटलाक नाना छोकराओथी जे गरबामां आवीने पर्स अने बेगनी चोरी करावे छे एवी टोलकियो छे एनाथी सतर्क रहेवाय एनी सूचना अपावी छे। एनी साथे साथे रात्रे 12 वागे जे लाउडस्पीकर छे ए नामदार सुप्रीम कोर्टना जजमेंट अने एनवायरमेंट पोल्यूशन एक्ट अने गृह विभागना परिपत्र आधारे जे बंद करवानुं होय छे ए मुजब थाय एना माटे जे बधाने जाण करवामां आवी छे। एनी साथे साथे सुरक्षा सेतु अंतर्गत जे महिला सुरक्षाना वीडियो छे ए पण बतावामां आवशे अने एनी साथे साथे शुं करवुं शुं ना करवुं एना पोस्टर अने बेनर अपावामां आवशे। अने खास करीने बनासकांठा जिल्लामां कोई रोमियो के असामाजिक प्रवृत्ति के कोई दादागिरी ना थाय एना माटे एक व्हाट्सएप नंबर आप्यु छे ए नंबर 9482713283 छे। आ नंबर उपर 24 कलाक मेसेज करी शकाय जेनाथी पुलिस तात्कालिक एना उपर पगला ले। डीसा शहेरमां नवरात्रिना प्रथम दिवसे वरसादी विघ्नो नड़ता खेलाइयोनो उत्साह पड़ी भांग्यो हतो अने बादमां रविवारे सांजे बीजा नड़ता पण जोरदार वरसादी झापटो आवता खेलैयाओ निराश थई गया हता। परंतु एक कलाकना वरसादी झापटा बाद वरसादे विराम लेता बीजी नवरात्रिना खेलैयाओ मन मूकीने रास गरबानी रमझट मचावता नजरे पड्या हता। डीसा शहेरना कृष्णा रेसिडेंसीमां पण नवला नोरતાની બીજી રાત્રે ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ મચાવી હતી। તો આ તરફ દર વર્ષની જેમ સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા પણ શહેરના શુભમ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રિનું એક દિવસીયનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના ભૂલકાઓ સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને ગરબાની મજા લૂંટતા નજરે પડ્યા હતા। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। ભાજપ શાસિત ડીસા નગરપાલિકાનું વીજ જોડાણ કપાયું
23 કરોડ માફ કર્યા છતાં 70 લાખ નથી ભરી શકતી પાલિકા. બનાસકાંઠા જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ. ધાનેરા, પાલનપુર, અંબાજી અને થરાદમાં નીચાણવાળા સ્થળો પાણીમાં ગરકાવ. ડીસાના વોરા વિસ્તારમાં યાતનાઓ વચ્ચે જીવવા મજબૂર સ્થાનિક રહીશો. પાલિકાનું નથી ગયું હજુ સુધી ધ્યાન. ઘરે ઘરે બીમારીના ખાટલા. ગાંધીજીના નકશે કદમ પર 62 વર્ષીય કુમારી નિરંજનાબેન પટેલ ગાંધીજીના આદર્શોને પોતાના જીવનમાં કર્યા આત્મસાત. કોઈ ઢોલના તાલે તો કોઈ ડીજે સાઉન્ડ પર થિરકી રહ્યા છે ખેલૈયાઓ. હવે ધીમે ધીમે જારી રહી છે નવલી નવરાત્રી. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.